ભુજમાં સંસ્કાર નવરાત્રી મહોત્સવ 2023 છેલ્લા 40 વર્ષથી આ નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે। સંસ્કાર નગર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત માં દુર્ગાની આરતી તથા નાના બાળિકાઓને રાસ ગરબા કોમ્પિટિશન ગ્રાઉન્ડ દરરોજ યોજવામાં આવે છે। આ ગ્રુપ દ્વારા આસો સુદ 8મના દિવસે માં દુર્ગાની રવાડી આખા સંસ્કાર નગરમાં ફેરવવામાં આવે છે। દરેક જાતના વેશભૂષા કચ્છની ધણિયાણી માં આશાપુરાનો મઢ ખાતે તેમજ બોજ આશાપુરા મંદિરમાં પતરીની વિધિ યોજવામાં આવે છે। તેવી જ આબેહૂબ રીતે આ નવરાત્રી મહોત્સવમાં પતરીની વિધિ યોજવામાં આવે છે અને કચ્છની સુખાકારી માટેની પ્રાર્થના કરવામાં આવે છે। સંસ્કાર નગર નવરાત્રી મહોત્સવમાં નાની બાળાઓને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરવામાં આવે છે। હાજી, હું સંસ્કાર નગર પ્રગતિ મંડળ ઉપપ્રમુખ છું, પ્રીતમભાઈ રાવલ। લગભગ 40-41 વર્ષથી આ ગરબી અખંડ ચાલુ જ છે। પ્રથમ 3 દિવસ નાના બાળકોને દાંડિયા રાસ હોય છે 3 દિવસ માટે, એમાં મોટા હોતા નથી। પછી 3 દિવસ પછી હવે અત્યારે જુવાનો અને કપલને એ મોટા માણસોનો રાસ હોય છે। 8મના દિવસે ખાસ આયોજન હોય છે, એક રવાડી, એની આખી થીમ છે બરાબર, જુદા જુદા દેવોના વેશભૂષા, શક્તિઓના વેશભૂષા આ ધારણ કરીને રવાડી કાઢવામાં આવે છે। 12 વર્ષ સુધીના, 5 થી 12। કોરોના કાળ દરમિયાન જાહેરમાં ગરબી તો થઈ શકતી હતી નહીં, તેમ છતાં પણ અમે લોકોએ કોમ્યુનિટી હોલમાં ગરબાની સ્થાપના કરી, ગરબી રાખી અને ગરબા ચાલુ રાખ્યા હતા। પ્રાચીન પરંપરા જાળવી હતી, ઓર્કેસ્ટ્રા નહોતું। 3 ઢોલ છે, કીબોર્ડ છે, ઓક્ટોપેજ છે અને કુલ 6-7 જણા ઓર્કેસ્ટ્રાવાળા છે, 3 ઢોલ સાથેના।